गुड मॉर्निंग बाळको, आजे आपणे अंग्रेजी विषय भणीशुं। तमने गमे छे ने अंग्रेजी विषय भणवो? अंग्रेजी विषय में आपणे घणा बधा अल्फाबेट शीखी गया। अल्फाबेट ए बी सी डी ई एफ जी एच आई जे। हवे एना पछीना अल्फाबेट आपणे शीखीशुं अल्फाबेट के। પણ તે પહેલા હું તમને થોડા અલ્ફાબેટ અહીંયા બતાવું છું, તમે મને કહેજો હા કે એને શું કહેવાય। જુઓ બાળકો, અહીંયા કેટલા બધા અલ્ફાબેટો ટીચરે મૂક્યા છે। જુઓ હું તમને બતાવું હા, તમે મને કહેજો કે કયો અલ્ફાબેટ કહેવાય એને। ચલો પહેલા આપણે આ કયો અલ્ફાબેટ છે બોલો તો બાળકો, સી ફોર કેટ, એને સી ફોર કાર પણ કહેવાય, બરાબર ને। હવે આ શેનું ચિત્ર છે? જોકરનો। આ કયો અલ્ફાબેટ થયો? જે ફોર જોકર। હવે બીજો અલ્ફાબેટ તમને પૂછું છું હા, આ કયો અલ્ફાબેટ છે બોલો તો બાળકો, ડી ફોર ડક, ડી ફોર ડક। પછી આ કયો અલ્ફાબેટ છે બોલો? વેરી ગુડ, તમને તો આવડી ગયું ને। હા, બી ફોર બોલ છે। કયો અલ્ફાબેટ છે? બી ફોર બોલ। પછી આ હા, એફ ફોર ફિશ, અને આ શેનું ચિત્ર છે? આપણો રાષ્ટ્રધ્વજ છે, એને ફ્લેગ કહેવાય, એટલે એફ ફોર ફ્લેગ પણ થાય। જુઓ બાળકો, અહીંયા પણ બધી એબીસીડી લખેલી છે ને, એ બી સી ડી ઈ એફ જી, આ રીતે બધી એબીસીડી અહીંયા લખેલી છે ને। હવે આજે આપણે કયો અલ્ફાબેટ શીખવાના છે બાળકો? આજે આપણે શીખીશું કે ફોર કાઈટ। કાઈટ એટલે પતંગ। આ છે ને કેપિટલ કે છે, પહેલી એબીસીડીનો કે ફોર કાઈટ છે। આપણે સ્મોલ કે એટલે બીજી એબીસીડીનો કે ફોર કાઈટ કેવી રીતે લખાય એ હું તમને અહીંયા શીખવું છું બોર્ડ પર। જુઓ બાળકો હા, જુઓ આપણે આજે શીખવાના છે લેટર કે। કે એટલે ગુજરાતીમાં ક। હવે આજે આ શેનું ચિત્ર છે બાળકો? આ છે કેટલ। કેટલ એટલે કેટલી, શેનું ચિત્ર છે આ? કેટલીનું। હવે આ શેનું ચિત્ર છે? પપ્પા બાઇક પર જાય છે તો શું જોઈએ બાઇક ચાલુ કરવા માટે? ચાવી જોઈએ ને, ચાવીને ઇંગ્લિશમાં શું કહેવાય? કી। કે ફોર કી, કી એટલે ચાવી। હવે આ શેનું ચિત્ર છે? તમને બધાને ખબર છે ને, આ તો તમે ચગાવો છો ને પતંગ ઉત્તરાયણ હોય ત્યારે। આ શેનું ચિત્ર છે? કે ફોર કાઈટ, કાઈટ એટલે પતંગ। હવે જુઓ બાળકો, અહીંયા તમને કે ફોર કાઈટ આપેલો છે, તમારે એને આ ટપકા ટપકા જે છે એને જોઈને સરસ મજાનો કે ફોર કાઈટ લખવાનો છે। જુઓ કેટલો સરસ દેખાય છે ને કે ફોર કાઈટ। હવે આપણે સામેના પાના પર, પાના નંબર 33 પર તમને કે ફોર કાઈટ લખવાનું આપેલું છે। પહેલા આ રીતે બધા ટટકા ટટકાવાળા કે ફોર કાઈટ તમારે લખવાના છે, પછી એની નીચે આપણે જાતે લખવાના છે। જો બાળકો, અહીંયા લીટી છે, આ લાલ રંગની લીટી છે અને આ ભૂરા રંગની લીટી છે, તો કે ફોર કાઈટ લખતી વખતે આપણે લાલ રંગની લીટીથી ભૂરા રંગની લીટી સુધી પહેલા ઊભી લીટી પાડીશું આ રીતે, બરાબર। પછી આપણે એચ ફોર લખ્યું ને, એચ ફોર હોર્સ, એ રીતે આપણે હા એચ લખીશું, અને આ ભૂરી લીટીની ઉપર થોડીક નાની લીટી કરીશું। આ શું બની ગયું આપણો કે ફોર કાઈટ બની ગયું ને? કેટલું સહેલું છે કે ફોર કાઈટ લખવું, પહેલાં લાલ લીટીથી ભૂરી લીટી સુધી ઊભી લીટી પાડવાની, પછી એચ કરવાનું, અને પછી અહીંયા આપણે નાની લીટી પાડવાની। થઈ ગયો આપણો કે ફોર કાઈટ, ત્રણ લીટીમાં લખવાનું છે આપણે કે ફોર કાઈટ, અહીંયા છેલ્લી ચોથી લીટીમાં જ હોવું જોઈએ, નહીં તો ખોટું ગણાય, બરાબર ને? આપણે ત્રણ લીટીમાં જ લખવાનું એકદમ ધ્યાનથી,
જાય ત્યાં સુધી આપણે ઊભા થવાય ના થવાય આપણે શાંતિથી બેસીને ધ્યાનથી લખવાનું છે ત્રણ લીટીની વચ્ચે લખવાનું છે અને અક્ષર પણ એકદમ સરસ સરસ કરવાના છે તો જ આપણો કેપર કઈ સારો દેખાય હવે જો હું અહીંયા નીચે પણ લખું છું હા ધીમે ધીમે Good bye, Maraco.